અંબાજીમાં પ્રસાદમાં ભેળસેળ યુક્ત ઘી મળ્યા બાદ અમદાવાદનું તંત્ર સફાળી જાગ્યું છે. અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુર અને માધુપુરમાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં કાર્યવાહી બાદ અમદાવાદમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મોહિની કેટવર્સ અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉનને એએમસીના આરોગ્ય વિભાગની ટીમે તાળા લગાવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ નીલકંઠ ટ્રેડર્સ અને તેના ગોડાઉન પર હાથ ધરેલી તપાસમાં દુકાન માલિક અને કર્મચારીઓનો સહયોગ આપ્યો હતો. અંબાજીમાં જે મોહનથાળનો જે પ્રસાદ છે તેમાં જે ઘી છે તે ખરાબ હોવાનું સામે આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ છે તે જે ઘીના સેમ્પલ લેવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. શહેરમાં જે માધુપુરા અને કાલુપુર વિસ્તાર છે તે કાલુપુર માર્કેટમાં છે તે તંત્ર દ્વારા છે તે ઘીના સેમ્પલ લેવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે જે માધુપુરા માર્કેટ છે તે માધુપુરા માર્કેટની દુકાનોમાં છે તે ઘીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે અને તેને સીલ કરીને છે તે લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે જે ઘી છે તે ખાવાલાયક છે કે કેમ છે. વાત કરીશું કે તમે જાણે કે તમે કહો કે સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. કયા વિસ્તારમાં છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે અંબાજીમાં પ્રસાદમાં ઘીમાં ભેળસેળ મારવું પડે તેના અનુસંધાને બે ટીમો બનાવીને કાલુપુર ઘી બજાર તથા માધુપુરા માર્કેટમાં જે ઘીના વિક્રેતાઓ છે તેમના ત્યાંથી અલગ અલગ બ્રાન્ડના સેમ્પલ લેવાની કાર્યવાહી થાય. સર કયા પ્રકારે ભેળસેળ કરવામાં આવતી હોય છે ઘીમાં? જનરલી ઘીમાં અલગી કક્ષાનો વનસ્પતિ ઉમેરવામાં આવતું હોય છે કે પીળું દેખાય તેના માટે કલર બી ઉમેરાતા હોય છે તેનું બી ટેસ્ટ થતો હોય છે. સર શું કહેશો જે રીતે અંબાજીનું જે પ્રસાદનું જે ઘી છે તે ફેર ગયું છે અને ક્યાંક ક્યાંક માર્કેટમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું, કઈ રીતની કાર્યવાહી કરાશે? અંબાજીમાં જે ઘી હતું અમૂલ બ્રાન્ડનું તે ડુપ્લિકેટ નીલકંઠ ટ્રેડર્સ કરીને જે વિક્રેતા છે તેમના ત્યાંથી સપ્લાય કરવામાં આવેલ, એ જગ્યા સીલ બી મારેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલે છે. સર નમૂના લેવામાં આવે છે પરંતુ જો રિપોર્ટ આવે છે ત્યારે 10-12 દિવસ થઈ જાય છે. પરિણામે જે લોકો છે તે ખરાબ ખાઈ ચૂક્યા હોય છે તો પરિણામ કેમ વહેલું નથી? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે નિયમ બનાવેલ છે તેના અનુસંધાને અલગ અલગ ટેસ્ટમાં અલગ અલગ સમય જતો હોય છે. જરૂર જણાય તો અને પ્રાયોરિટીમાં અને ટેસ્ટિંગમાં આપીને બી જેમ બને તેમ જલ્દી રિપોર્ટ વહેલા આવે તેની કાર્યવાહી કરવામાં આવે. તો આ હતા કેતનભાઈ કે જેમનું કહેવું છે કે જે ઘી છે તે ઘીના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લેબોરેટરી પરિણામ આવ્યા બાદ જે છે તે ઘી યોગ્ય છે કે કેમ તે અંગે ખ્યાલ આવશે. અત્યારે ટીવી અમદાવાદ.